नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप धोरण 6 विषय संस्कृत के जेनु द्वितीय संतरण परीक्षा संपूर्ण सोल्यूशन करीशुं, जेना कुल गुण 80 रहेशे। तो चलो विद्यार्थी मित्रों सोल्यूशन करिए, जेमा आपणे जोईशुं प्रश्न 1 अ। नीचे आपेला वाक्यों संस्कृत में अनुवाद करो, जेमा पेलू छे हाथनु घरेणू दान छे, तो तेमा उत्तर आवशे हस्तस्य भूषण दानम। बीजू कागड़ो काळो होय छे, तो तेमा उत्तर आवशे काकः कृष्ण भवंती। त्रीजू विद्यार्थीए सुख छोड़वू जोईए, तो तेमा उत्तर आवशे विद्यार्थीए सुख त्यजेत। चौथू आजे धारानो जन्मदिवस छे, तो तेमा उत्तर आवशे अदयः धारायः जन्मदिन अस्ति। पांचमू आचार्य श्लोक गाय छे, तो तेमा उत्तर आवशे आचार्य श्लोक गायंती। छठ्ठू मारू नाम मनीषा छे, तो मम नाम मनीषा अस्ति। सातमू हूँ गुजरात में रहू छू, तो गुजरात राज्ये वसामी। आठमू अमे मंदिरे जाइए छीए, तो वयम मंदिर गच्छाम। नौ शिव गंगा ने धारण करे छे, तो तेमा उत्तर आवशे शिवः गध्या धारयति। दसमू पुस्तक ज्ञान आपे छे, तो पुस्तक ज्ञान यच्छति। બ નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો, જે તમે નીચે જોઈ શકો છો। પ્રશ્ન 2 અ કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું છે ઈશ મમ વિદ્યાલય અસ્તિ। બીજું મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ્ય સમીપે ઇવ અસ્તિ। ત્રીજું વિરામ સમયે અહ ક્રીડાગણે ખેલામી। ચોથું મમ વિદ્યાલય ઉદ્યાને ઔષધ બાગ અપી અસ્તિ। પાંચમું આમ ઈશ વૃક્ષ મયા રોપિત અસ્તિ, તો તેમાં ઉત્તર આવશે પશ્ય। છઠ્ઠું અહ પુસ્તકાલયે પુસ્તક પઠામી। સાત મિત્ર દ્રુણામ ત્યજેત। આઠમું વિદ્યાર્થી સુખમ ત્યજેત। નવમું વિદ્યાર્થી પુસ્તકમ ત્યજેત। દસમું ક્રિયાશીલ નિંદ્રામ ત્યજેત। બ નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો, તો પહેલું છે દક્ષિણ પાદ, તો આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે। બીજું વામ પાદ, આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં ડાબા પગને આગળ પાછળ કરવા કહ્યું છે। ત્રીજું દક્ષિણ પદમ, આ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે દક્ષિણ પદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે। ચોથું દક્ષિણ હસ્ત, આ શ્લોકમાં કોને હળવે હળવે ઘૂમવાનું કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં જમણા હાથને હળવે હળવે ઘૂમવાનું કહ્યું છે। પાંચમું વામ હસ્ત, આ શ્લોકમાં તમને શું કરવાનું કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં ડાબા હાથને હળવે હળવે ગોળ ગોળ ઘુમાવવાનું કહ્યું છે। છઠ્ઠું હસ્ત દ્રવ્યમ, આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં ડાબા અને જમણા હાથને વારાફરતી આગળ પાછળ કરવા કહ્યું છે। સાતમું સર્વાંગ હિ, આ શ્લોકમાં કોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં શરીરના બધા અંગોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે। આઠ સર્વ મિલી ઇત્વા, તો આ શ્લોકમાં કઈ ભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો તેમાં ઉત્તર આવશે આ શ્લોકમાં આપણે સૌ ભેગા મળીને રમીએ ગાઈએ ખાઈએ અને નાચીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે। પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો, તો જે તમે નીચે જોઈ શકો છો।
નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું, મારું નામ મનીષા છે, તો તેમાં ઉત્તર આવશે મમ નામ મનીષા અસ્તિ. બીજું, હું ગુજરાતમાં રહું છું, તો તેમાં ઉત્તર આવશે અહ ગુજર રાજ્યે વસામી. ત્રીજું, અમે મંદિરે જઈએ છીએ, તો તેમાં ઉત્તર આવશે વયમ મંદિર ગચ્છામ. ચોથું, શિવ ગંગાને ધારણ કરે છે, તો શિવઃ ગંગા ધારયતિ. પાંચમું, પુસ્તક જ્ઞાન આપે છે, તો તેમાં ઉત્તર આવશે પુસ્તક જ્ઞાન દદામી. બ, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પહેલું, ભારત કેન સમૃદ્ધ ભવતું, તો તેમાં ઉત્તર આવશે ભારત શક્તિયુક્ત સમૃદ્ધ ભવતું. બીજું, ભારત કશ્ય ધારણ ભવતું, તો તેમાં ઉત્તર આવશે ભારત શસ્ત્રશાસ્ત્ર ધારક ભવતું. ત્રીજું, ભારત કેન સંસ્કૃત ભવતું, તો તેમાં ઉત્તર આવશે ભારત રીતિનીતિ સંસ્કૃત ભવતું. ચોથું, ભારત કશ્મીર વિષયે નેષ્ઠી ભવતું, તો તેમાં ઉત્તર આવશે ભારત કર્મ ધર્મ વિષયે નેષ્ઠી ભવતું. પાંચમું, ભારત કશ્ય સાધક ભવતું, તો તેમાં ઉત્તર આવશે ભારત ભક્તિ મુક્તિ સાધક ભવતું. પ્રશ્ન પાંચ અ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા નિશાનો ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, જે તમે નીચે જોઈ શકો છો. બ, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં રૂપાંતર અનુવાદ કરો, જે તમે નીચે જોઈ શકો છો. ક, નીચેના શ્લોકોનું પૂર્ણ કરો, જેમાં પહેલું છે હસ્તસ્ય ભૂષણ દાન સત્ય કઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણ શાસ્ત્ર ભૂષણે કિમ પ્રયોજનમ. બીજું, કાક કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ કાક પિકયો વસ્તન સમયે પ્રાપ્તે કાક કાક પિક પિક. સુથાર્થી ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ત્યજેન સુખમ. સુખાર્થી ન કૃતો વિદ્યા કૃતો વિદ્યાર્થી ન સુખમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.